હેલો સ્ટુડન્ટ આપણે ચેપ્ટર નંબર કન્ટિન્યુ કરીએ આજે આપણે જે નવો ટોપિક જોવાના છે એ છે પરિવહન તંત્ર કોનું તો માનવનું પરિવહન તંત્ર વિશે આપણે જોઈશું તો જ્યાં માનવનું પરિવહન તંત્ર છે એને રુધિરાભિષ્રણ તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ રુધિરાભિષ્રણ રુધિર અભિસરણ એટલે કે વહન એટલે માનવના પરિવહન તંત્રમાં રુધિરનો વહન થાય એટલે રુધિરનું વહન કરતું તંત્ર એટલે એને રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે આ રુધિરાભિસરણ તંત્રમાં કોનો સમાવેશ થાય તો એમાં આવશે એક તો સ્નાયુલ ખંડીય હૃદય બરાબર પછી એની સાથે સંકળાયેલી

રુધિર કેશિકાના જાડામાં વહન પામે છે જેને રુધિરાભિષણ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો આપણે પેલે જોઈએ હૃદયની રચના વિશે જોવાના છે તો હૃદય એ કેવું છે આપણે જોયું છે હૃદય એ સ્નાયુલ ખંડ છે સ્નાયુનો બનેલો એક ખંડ છે ક્યાં ઉત્પન્ન થાય તો મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે બરાબર એ ક્યાંથી ઉત્પન્ન થાય તો મધ્ય ગર્ભસ્તરમાંથી હૃદય ઉત્પન્ન થાય છે ક્યાં આવેલું હોય તો ઉડશીય ગુહામાં રક્ષાયેલું હોય છે બરાબર ઉડશીય ગુહામાં ગોઠવાયેલું છે અને બે ફેફસાની વચ્ચે ઉડીય ગુહામાં ક્યાં રક્ષાયેલું તો બે ફેફસાની વચ્ચે પણ સેજ ડાબી બાજુ પર બરાબર બે ફેફસા જે આવેલા છે આપણે જોયું છે ફેફસા એ બે ફેફસાની વચ્ચે પણ સેજ ડાબી બાજુ પર અહીંયા બરાબર આપણે આકૃતિ જોઈએ તો આપણે કઈ આ રીતે કહી શકીએ કે આ જે આપણા ફેફસા છે બરાબર શ્વાસવાહિની જશે અંદર અને એમાં સેજ ડાબી બાજુ અહીંયા આપણને છે ને એક ખાડો જોવા મળશે આ તો અહીંયા આપણું હૃદય આવેલું હોય છે અને હૃદય કદ કેટલું હોય છે તો બંધ મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે બરાબર ડાબી બાજુ પર ફેફસાની સેજ ડાબી બાજુ પર બંધ મુઠ્ઠી જેટલું કદ ધરાવતું હૃદય ગુહામાં રક્ષાયેલું હોય છે બરાબર હવે આપણે એની રચના જોવાના છે તો પહેલાં આકૃતિ દોરી લઈએ અને આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો આકૃતિ તમારે ડ્રો કરવી પડશે આપણે પેન્સિલથી દોરીએ કે આપણે દોરીએ જમણી બાજુનો ભાગ ચમણો ભાગ ક્યાં ખોલવાનો છે તો ફુફુષિય ધમનીમાં બરાબર ફુફુષિય ધમનીમાં અહીંયા આવેલો હોય છે એક વાલ એ આપણે રચના જોઈએ ત્યારે આપણે તમને ખ્યાલ આવશે કે વાલ આપણે ડબલ લાઈન કરી દે આ રીતે એટલે ખ્યાલ આવશે ઓકે અહીંયાથી પછી આમ આવી જશે અહીંયાથી આવશે મહાધમની આ ધમનીના ભાગ છે આકૃતિ તમે ડ્રો કરજો અને એની પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ તો થયો આપણો જમણી બાજુનો ભાગ હવે ડાબી ભાગની જોઈએ તો ડાબા ભાગમાં પણ સેમ જ અને અહીંયાથી આપણું આ રીતે અહીં આપડા દ્વિદલ વાલ્વ આવશે પણ એ પહેલા આ ક્ષેપક જે છે આ કર્ણકનો ભાગ આપીએ બરાબર એટલે આ કર્ણક ભાગમાં દ્વિદલ વાલ અને આ જે ક્ષેપકનો ભાગ છે એક ક્ષેપકના ભાગમાં અહીંયા આવશે એક અર્ધચંદ્રાકાર વાળ ઓકે આ રીતે તો અહીંયાથી આપણે એને બંધ કરી દઈએ હવે આ કર્ણક અને ક્ષેપકના ભાગ તો આ થયું આપણું હૃદય આ હૃદયની આકૃતિ જેમાં અહીંયાથી આવશે શિરાઓ આ શું છે તો મહાશિરા છે અગ્ર મહાશિરા અને આ જે નીકળશે એ ફુફુસિયા શિરાના ભાગો છે બરાબર આ શિરા પશ્ચ તરફ ખુલશે આ પશ્ચ મહાશિરા આવશે તે જ રીતે અહીંયાથી પણ ફુફુસિય શિરા આવશે આ ડાબી બાજુ તરફની આ જમણી બાજુ તરફની ફુફુસીય શિરા આવશે બરાબર આ મહાધમની મહાધમની કમાન કહેવાશે અને આ છે અગ્ર મહાશિરા હવે આપણે નામ નિર્દેશન કરી લઈએ પછી તમને સમજાવી દે આ જે ભાગ છે એને કહેવામાં આવે છે અગ્ર મહા શિરા આ ભાગ અને આ ભાગ બરાબર આ ઉપરના જે બે ભાગ છે આ જમણી બાજુનો છે એટલે એને જમણું કર્ણક કહેવાશે અને આ ડાબી બાજુનો ભાગ છે એને ડાબુ કર્ણક કહેવાશે અને કહેવાશે અને કહેવાશે ડાબુ ક્ષેપક હવે બે કર્ણક વચ્ચે અહીંયા જે આવશે એ છે આપણો આંતર કર્ણક પટલ આ બે કર્ણક વચ્ચેનો અહીંયાનો ભાગ આપણે કહી શકીએ આ પાતળો ભાગ છે એટલે અહીંયા જે ભાગ આવવાનો એને કહેવાશે આંતર કર્ણક પટલ અને આ થયો આપણો આ બધું સમજાવું તમને બરાબર આ ફક્ત આપણે પહેલા આકૃતિ દોરી લઈએ આંતર ક્ષેપક પટલ હવે આ જે ત્રણ વાર જે ત્રણ આપણને લાઈન જેવી દેખાય છે એને કહેવામાં આવે છે ત્રિદલ વાલ અને આ જે બે છે એને કહેવામાં આવશે દ્વિદલ અથવા તો એને મિત્રલ વાલ કહેવાશે અને આ બે એક આ આ શું છે તો એને કહેવાશે ફુફુષય ધમની આ થશે આપણી મહાધમની અને આ છે ફુફુશીય શિરા અને અહીંયા જે બે રચના જોવા મળે છે આ આ ફુફુસીય શિરા ધમનીની અને આ વાલ ખુલશે મહાધમનીમાં બરાબર અહીંયાથી આ મહાધમનીમાં ખુલશે આ વાલ એટલે આ બે અર્ધચંદ્રાકાર વાલ્વ તરીકે ઓળખાશે આ બંને જે છે એને કહેવામાં આવે છે અર્ધચંદ્રાકાર વાલ આ અગ્ર મહાશિરા અને આ એની નીચેની તરફ જતી પશ્ચમહા બરાબર ડબુક જમણું ક્ષેપક આપણે લખ્યું હા ડાબુ ક્ષેપક જમણું ક્ષેપક બરાબર આ રીતે આપણે હૃદયની રચના દોરવાની છે પ્રેક્ટિસ ખાસ જોઈએ તો તમે એકદમ પરફેક્ટ દોરી શકશો હવે આપણે રચના જોવાના છે તો આ હૃદય જે છે ને આપણું હૃદય એ બંધ મુઠ્ઠી જેટલું કદ ધરાવે એની ફરતે આપણને બેવડી પટલમય રચના જોવા મળશે આ એક પટલ એની આ બીજું પટલ બરાબર આ જે બેવડી પટલમય રચના છે એને કહેવામાં આવે છે આવરણ એટલે હૃદયની ફરતે પણ બેવડી પટલમય રચના આવેલી હોય છે હવે આપણે રચના જોઈએ તો હૃદયની ફરતે બેવડી પટલમય રચના આવેલી હોય છે જેને શું કહેવામાં આવે પરિરુદ આવરણ પરી એટલે ફરતે કોની ફરતે તો હૃદયની ફરતે આવેલું આવરણ પરિરુદ આવરણ જે શું ધરાવે પરિરુદ્ધ જળ એટલે આ બેની વચ્ચે આપણને અહીંયા પ્રવાહી દેખાશે જે રીતે ફેફસામાં પ્રવાહી ભરેલું હોય ને એ જ રીતે અહીંયા પણ પ્રવાહી ભરેલું હોય કે જે હૃદય પણ સંકોચન વિકોચન કરશે ધબકશે બરાબર એટલે એની ઘર્ષણ લાગશે તો એની ઘર્ષણની સપાટી નિવારવા માટે એમાં પરિરુદ્ધ જળ આવેલું હોય છે હવે આપણને ખબર છે કે હૃદય જે છે એ ચાર ખંડનું બનેલું જેમાં ઉપરની તરફના બે નાના ખંડો આને કહેવામાં આવશે કર્ણક બરાબર અને નીચેની તરફના બે મોટા ખંડો એને કહેવામાં આવશે ક્ષેપક હવે જમણી તરફ આવેલું એ જમણું કર્ણક જમણું ક્ષેપક અને ડાબી તરફ આવેલું એ ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક બરાબર આ બે કર્ણકની વચ્ચે અહીંયા એક દીવાલ જોવા મળશે એટલે આ બે ભાગ છે એ બેની વચ્ચેની આ જે દીવાલ છે એને કહેવામાં આવે છે આંતરકર્ણક પટલ કેમ આંતરકર્ણક બે કર્ણકની વચ્ચે વચ્ચે એટલે આંતર ડાબા અને જમણા કર્ણકની વચ્ચે આવેલી દિવાળીને આંતરકર્ણક પટલ કહેવામાં આવે બરાબર તો આપણે જોઈએ ચાર ખંડીય હૃદય ચાર ખંડોમાં બે કર્ણક અને બે ક્ષેપક બરાબર તો બે કર્ણક વચ્ચે શું જોવા મળે પાતળું પાતળી દિવાલ ધરાવતું આંતર કર્ણક પટલ આવેલું હોય છે બરાબર અહીંયા જુઓ બે કર્ણકની વચ્ચે પણ કેવું છે તો પાતળી દિવાલ ધરાવતું આ બેની વચ્ચે પાતળી દિવાલ જોવા મળશે જ્યારે બે ક્ષેપકની વચ્ચેની આ દિવાલ તમે જુઓ એકા અને આ કેટલી સ્પેસ છે એટલે અહીંયા આંતરક્ષેપક પટલ જે છે એ કેવું હશે તો બે ક્ષેપકની વચ્ચે જાડી દીવાલ ધરાવતું આંતરક્ષેપક પટલ જોવા મળે છે બરાબર બે કર્ણક અને બે ક્ષેપકને જુદી પાડતી દીવાલ કર્ણક વચ્ચે પાતળી દીવાલ અને ક્ષેપકને જુદી પાડતી જાડી દીવાલ જોવા મળે છે હવે આગળ જોઈએ તો બે કર્ણક એટલે આંતરકર્ણક પટલ આંતરક્ષેપક પટલ આવી ગયું બરાબર હવે આગળ જોવાના છે તો આ એક બાજુનું જમણી બાજુનું અને ડાબી બાજુનું કર્ણક અને ક્ષેપક પટલ છે તો એની વચ્ચે પણ આપણને આ દિવાલ જોવા મળે બરાબર આ દિવાલ કર્ણક અને ક્ષેપકને છૂટી પાડતી દીવાલ બરાબર એને શું કહેવામાં આવે છે આવશે તો કર્ણક ક્ષેપક પટલ બરાબર શું છે આ દિવાલ જે છે અને ક્ષેપક એક બાજુના કર્ણક અને ક્ષેપક ને છૂટી પાડતી દીવાલ પણ જે આ કર્ણક અને ક્ષેપકને જુદી પાડતી દીવાલ છે ને એ જાળી અને તંતુમય પેશી ધરાવતી હોય છે અને એ શું ધરાવે તો છિદ્ર ધરાવે છે આ રીતનું બરાબર આ છિદ્ર છે અને આ જે છિદ્ર છે એ જમણી બાજુ કર્ણક અને ક્ષેપકને જુદી પાડતી જે કર્ણકક્ષેપક પટલ છે એમાં આપણને ત્રણ સ્નાયુ છિદ્ર જોવા મળે છે ત્રણ સ્નાયુમય પડદા જોવા મળે જમણી તરફ એટલે જમણી તરફનું જે કર્ણકક્ષેપક પટલ છે એમાં ત્રિદલ વાલ્વ આવેલા કહેવામાં આવે છે બરાબર વાલ્વ તરીકે આપણે ઓળખીશું સમજ પડતી છે કર્ણક પટલ જે છે એ શું ધરાવે છિદ્ર ધરાવે એટલે એ છિદ્ર ધરાવે અને એ છિદ્ર અલગ અલગ હોય છે જમણી બાજુ પર અને ડાબી બાજુ પર જમણી બાજુ પર એ ત્રણ સ્નાયુમય પડદાનો બનેલું હોય છે બરાબર એ ત્રણ સ્નાયુમય પડદા જે છે એ વાલ્વ તરીકે ઓળખાશે જેને ત્રિદલ વાલ્વ કહેવાશે જે જમણી બાજુના કર્ણક અને જમણી બાજુના ક્ષેપકને જોડવાનું કાર્ય કરશે જ્યારે ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુ પર આપણને બે જ સ્નાયુમય પડદા જોવા મળે જેને મિત્રલ વાલ્વ અથવા તો દ્વિદલ બે છે એટલે દ્વિદલ પણ મિત્રલ એટલા માટે કીધું છે કે અહીંયા આપણને ખબર છે ડાબી બાજુના કર્ણકમાંથી ક્ષેપકમાં જે રુધિર આવવાનું એ ઓક્સિજન યુક્ત હશે બરાબર એટલા માટે એને મિત્રલ કારણ કે આપણને ઓક્સિજનયુક્ત રુધિરની જ જરૂર છે એટલે એને ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરતું હોવાથી એને મિત્રલ વાલ કારણ કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકને જોડે એ દ્વિદલ વાલ્વ છે એટલે એને મિત્રલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીંયા આપણને બે વાલ્વ જોવા મળ્યા ક્યાં જોવા મળ્યા કર્ણક ક્ષેપક પટલ પાસે હવે બીજા બે વાલ આપણને અહીંયા જોવા મળે છે એક આ જગ્યા ઉપર અને એક આ જગ્યા ઉપર જેને આપણે અર્ધચંદ્રાકાર વાલ્વ કીધા છે તો એ આપણને ક્યાં જોવા મળે તો જમણા ક્ષેપકમાંથી ખુલશે એ વાલ ફુફુસય ધમનીમાં અને ડાબા ક્ષેપકમાંથી ખુલશે એ વાલ મહાધમનીમાં એટલે જમણા ક્ષેપકમાંથી ફુફુસીય જમણાક્ષેપક અને ફુફુસીય ધમનીની વચ્ચે આવેલો વાલ્વ એ અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ જ રીતે ડાબાક્ષેપક અને મહાધમનીને જોડતો જે વાલ્વ છે એ છે અર્ધચંદ્રાકાર વાલ્વ આ વાલ્વનું શું કાર્ય અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વનું શું કાર્ય તો આ વાલ્વ જે છે એ રુધિરનો પ્રવાહ એક જ દિશામાં વહન પામ કરાવશે કેવી રીતે જુઓ હવે શીરામાંથી રુધિર આવ્યું એ રુધિર જમણા કર્ણકમાં જમણા કર્ણકમાંથી દ્વિદલ વાલ્વ ખુલે એટલે ક્ષેપકમાં જમણા ક્ષેપકમાંથી અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે એટલે ફુફુશિયા ધમની દ્વારા ફેફસામાં જશે ફેફસામાં ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવશે ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ્વ ખુલીને રુધિર ડાબા ક્ષેપકમાં જશે અને ડાબા ક્ષેપકમાંથી આ રુધિર મહાધમનીમાં થઈને શરીરના જુદા જુદા ભાગોમાં વહન પામશે એટલે એક જ દિશામાં રુધિરના પ્રવાહનું વહન કરવા માટે વાલ આવેલા હોય છે ફરી પાછું એ રુધિરને ક્ષેપકમાંથી કણકમાં એ વાલ જવા દેતો નથી વાલ્વ બંધ થઈ જશે એકવાર જાય એટલે બરાબર આ રીતે રુધિરનું વહન થશે હૃદયમાં અને આ રુધિર હૃદયમાં આપણે સોરી હૃદયમાં જુદી જુદી રચનાઓ આપણે જોઈ જેમ કે ચાર ખંડો જોયા એ ચાર ખંડોને જુદા પાડતા પટલો જોયા એમાં આવેલા વાલ્વ જોયા એ કાર્ય જોયું આ થઈ આપણા રુધિરની રચના હવે આપણે આગળ જોઈએ આપણે અહીંયા સુધી શું લખ્યું છે આંતર કર્ણક પટલ જોયું છે બરાબર હવે આપણે બે ક્ષેપકોને જુદી પાડતી જાડી દિવાલ એને શું કહેવામાં આવે તો બે ક્ષેપક છે એટલે આંતરક્ષેપક પટલ બરાબર હવે એક જ બાજુના કર્ણક અને ક્ષેપકને જુદી પાડતી તંતુમય દીવાલ અથવા તો એને પટલ કહીએ એ કઈ છે તો એને કહેવામાં આવશે કર્ણક ક્ષેપક પટલ તો આ ક્ષેપક પટલ એક ડાબી બાજુ અને એક જમણી બાજુ જોવા મળશે બરાબર તો આ જમણી બાજુ જે કર્ણક્ષેપક પટલ આવે એ શું ધરાવે ત્રિદલ વાલ્વ ધરાવે અને ડાબી બાજુ જે ધરાવે એને દ્વિદલ વાલ્વ કહેવામાં આવશે આ ઉપરાંત બીજો આપણને જોવા મળે અર્ધચંદ્રાકાર વાલ્વ તો આ અર્ધચંદ્રાકાર વાલ્વ જમણી તરફ જમણા ક્ષેપક અને ફુફુશીય ધમનીને જોડશે અને ડાબી તરફ ક્ષેપક અને મહાધમનીને જોડશે બરાબર આ થયા અર્ધચંદ્રાકાર વાલ્વ અને આ વાલ્વનું શું કાર્ય છે વાલ્વ રુધિરના પ્રવાહની એક જ દિશા માટે જરૂરી છે એટલે એક જ દિશામાં પ્રવાહ કરાવશે રુધિરનો બીજી દિશામાં રુધિરના પ્રવાહને વહન કરવા દેતું નથી એટલે આપણે આકૃતિ જોઈએ તો આપણે કહી શકીએ આ રીતે કે કર્ણકમાંથી ક્ષેપકમાં આવ્યું એટલે આ બંધ થઈ જશે એટલે ક્ષેપકમાંથી રુધિર કર્ણકમાં નથી જતું અને એ જ રીતે ક્ષેપકમાંથી ફુફુસ ધમની કે મહાધમનીમાં આવેલું રુધિર ફરી પાછું ક્ષેપકમાં આવતું નથી હવે આપણે આગળ જોઈએ તો આ જે હૃદય છે એ હૃદય આપણે જોયું સ્નાયુમય છે એટલે કે સ્નાયુઓનું બનેલું છે કયા સ્નાયુઓનું તો રુદ સ્નાયુ રુદ સ્નાયુઓનું બનેલું હોય છે બરાબર જેમાં કર્ણકની દિવાલ ક્ષેપક કરતા પાતળી હોય છે અથવા તો ક્ષેપક એ જાડી દિવાલ ધરાવે છે કર્ણક કરતા આની સાથે સાથે હૃદય જે છે એ હૃદય શું ધરાવે તો ગાંઠ પેશી ધરાવે છે હવે આ ગાંઠ પેશી ક્યાં આવેલી હોય છે આપણે આકૃતિમાં ફરી પાછું જોઈશું પણ આ ગાંઠ પેશી જે છે એ એને વિશિષ્ટ રુદ સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવશે એને વિશિષ્ટ રુદ સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવશે એ બે છે એક જે છે એને શિરા કર્ણક ગાંઠ તરીકે ઓળખવામાં આવશે બરાબર સીરા કર્ણક ગાંઠ અથવા તો એને કહેવામાં આવે છે સાયનો એટ્રિયલ ગાંઠ એટલે સાયનો એટ્રિયલ નોડ સાયનો એટ્રિયલ એટલે કર્ણક સાયનો એટલે સીરા અને ગાંઠ એટલે નોડ એટલે એસેએન તરીકે ઓળખવામાં આવશે આ સિરા કર્ણક ગાંઠ ક્યાં આવેલી હોય તો જમણા કર્ણકમાં ઉપર જમણી તરફ ખૂણામાં બરાબર જમણી તરફના ખૂણામાં આવેલી હોય છે તમને બતાવું છું પહેલાં આપણે જોઈ લઈએ અને બીજી જે આવેલી છે એને કહેવામાં આવશે કર્ણક્ષેપક ગાંઠ અને કર્ણક્ષેપક ગાંઠને કહેવામાં આવે છે એટ્રીઓ વેન્ટ્રિક્યુલર ગાંઠ અથવા તો એને એન એટ્રિયલ એટલે કે કર્ણક વેન્ટ્રીક્યુલર એટલે ક્ષેપક અને ગાંઠ એટલે કે નોડ એટલે એવીએન અથવા તો એને એવી જૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કારણ કે ક્યાં આવેલી છે તો જમણા કર્ણકમાં નીચે ડાબી તરફ કર્ણક ક્ષેપક પટલ પાસે ખૂણામાં એટલે જમણા જમણા કર્ણકમાં નીચેની તરફ ડાબા ખૂણામાં આવેલી અને આ એસેન ગાંઠ ક્યાં આવેલી તો જમણા કર્ણકમાં ઉપરની તરફ જમણા ખૂણામાં આવેલી હોય છે ચાલો આપણે હવે એની સ્થાન જોઈએ એસે ગાંઠ ક્યાં આવેલી આ જમણું કર્ણક જમણા કર્ણકમાં ક્યાં આવેલી છે એ વેટ અહીંયા જુઓ ઉપરની તરફ અહીંયા આવેલી હશે બરાબર આપણે અહીંયા કહી શકીએ ને એક ગાંઠ અહીંયા આવેલી હશે ને એક ગાંઠ અહીંયા આ કાંતર કર્ણક્ષેપક પટલ પાસે ખૂણામાં અહીંયા આવેલી હશે બરાબર આ જે છે આ ગાંઠ આ ગાંઠનું નામ શું છે તો એવીએન ગાંઠ અને આ ગાંઠનું નામ છે ગાંઠ બરાબર અને એ વિશિષ્ટ પ્રકારની રુધ સ્નાયુઓની બનેલી પેશી છે જેને ગાંઠ પેશી તરીકે ઓળખવામાં આવશે બરાબર આ ગાંઠ તંતુ આપણે જોયા છે એવીએન અથવા તો એને એવી જૂથ તરીકે પણ ઓળખવામાં આવે કેમ કારણ કે એ આંતર સોરી કર્ણક્ષેપક પટલ પાસે આવેલી છે એટલા માટે હવે આ ગાંઠ તંતુનો સમૂહ જે છે એનો શરૂઆત ક્યાંથી થાય તો અહીંયાથી થાય આ ભાગેથી આંતરક્ષેપક પટલના ઉપરના ભાગે એવી થી એનો પ્રારંભ થશે એટલે અહીંયાથી નીકળશે આ ગાંઠ તંતુઓ આપણે પેન્સિલથી કરીએ એટલે ખ્યાલ આવશે બોલ પેનથી તો અહીંયાથી એ આ નીકળવાનું અને અહીંયા આવવાનું આ તરફ જાડી લાઈન દોરીએ એ તંતુઓનો સમૂહ છે બરાબર અને એ અહીંયાથી પછી આ રીતે શેપકમાં બે ભાગમાં વેચાઈ જશે જમણી અને ડાબી બાજુ બરાબર અહીંયા પછી નાની નાની શાખાઓમાં વેચાશે અને આ શાખાઓ એ સમગ્ર શેપકને આવૃત કરી લેશે અહીંયા બરાબર તો આ જે તંતુ જે છે અહીંયાથી નીકળશે બરાબર આ ગાંઠના તંતુઓ જે છે એ એવીએનથી શરૂઆત થશે ને ડાબી અને જમણી બે શાખામાં વિભાજીત થઈ જશે બરાબર અને પાછળના ભાગ તરફ આવશે બરાબર આ જે તંતુઓનો આ ડાબી અને જમણી શાખામાં વિભાજીત થાય એ ભાગને કહેવામાં આવશે અહીંયા હિઝના તંતુ બરાબર અથવા હિઝ જૂથ તરીકે ઓળખવામાં આવશે અને એમાંથી જે નાની નાની શાખાઓ નીકળશે ને તંતુઓની બનેલી જે સમગ્ર કોને ક્ષેપકમાં બંને બાજુને કવર કરી લેશે એને કહેવામાં આવશે આપણે અહીંયા લખીએ પરકિન જે તંતુ બરાબર જે સ્નાયુ અહીંયાથી સ્ટાર્ટ થશે સમૂહ સ્નાયુઓનો એ હીઝના જૂથ તરીકે ઓળખાશે ને એ હીઝના જૂથમાંથી નાની નાની શાખાઓ નીકળશે તંતુઓ સ્વરૂપે તેને પરકિન જે તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને આ જે ગાંઠ સ્નાયુઓ છે બરાબર આ સ્નાયુઓ જે છે હિજના જૂથ અને પરકિન જે તંતુઓ એમની એક ખાસિયત એ છે કે કોઈપણ પ્રકારની ઉત્તેજના મળ્યા વગર પણ બાહ્ય ઉત્તેજના મળ્યા વગર એમાં સક્રિય કલાવિદ્ધ સ્થિતિમાન ઉત્પન્ન થાય છે હવે સક્રિય કલાવિદ્ધ સ્થિતિમાન એટલે શું એ સમજી લે તો આપણને ખબર છે કે ચેતાતંતુનું કાર્ય શું છે તો સંવેદના ગ્રહણ કરવાનું અને એ સંવેદના મગજ સુધી લઈ જાય મગજમાંથી સંદેશો આપે જે તે અંગને અને અંગ કાર્ય કરે તો આપણા હાથને જો આપણે કોઈ ગરમ તપેલી પાસે લઈ જઈએ વાસણ પાસે તો હાથમાં જે ગરમીના સ્નાયુઓ આવેલા છે એ તંતુઓ શું કરશે ગરમી ગ્રહણ કરશે દૂરથીને ગરમ લાગશે એટલે તરત જ એ સંવેદના ગરમીની ગ્રહણ કરી લેશે તંતુઓ ચેતા તંતુ અને એ ચેતા તંતુ મગજને સંદેશો આપશે કે ગરમ જેવું લાગે છે એટલે મગજ તરત ત્યાંથી ફરી પાછો સંદેશો આપશે હાથને કે ખેંચી લે ને તો દજી જશે એટલે તરત જ આપણો હાથ ગરમ જેવું લાગે આપણે વાસણને પકડવા જોઈએ કે તરત જ આપણે ખેંચી લઈએ છીએ તો એ જે સંદેશાનું વહન છે ને એને જ કહેવામાં આવે છે સક્રિય કલાવીજ સ્થિતિમાન બરાબર સંદેશો ચેતાતંતુઓ સંવેદના ગ્રહણ કરે અને જે સંદેશો મગજ સુધી પહોંચે અને મગજ જે પાછો સંદેશો આપે એ સંદેશાઓનું વહન જે થયું એને સક્રિય કલાવી જ સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે અને આ જે તંતુઓ છે એ તંતુઓ કેવા હોય છે કોઈ પણ પ્રકારની ઉત્તેજના વગર કોઈ પણ ઉત્તેજના નહીં મળે સંવેદના નહીં અનુભવાય છતાં પણ એ સંદેશાઓનું વહન કરવા માટે સક્રિય બની જશે ઉત્તેજિત થઈ જશે એ એનું વિશિષ્ટ કાર્ય છે આ ગાંઠ પેશીનું એના વિશે આપણે જોઈએ સ્થાન જોયું છે આપણે આમનું બરાબર એસએન અને એવીએન ગાંઠનું હવે શું થાય કે આ ગાંઠ પેશી નો પ્રારંભ ક્યાંથી જોયો ક્યાં જવાનું આંતરક્ષેપક સોરી આંતરક્ષેપક પટલ પાસે બેગ એટલે કે ડાબા અને જમણા અથવા શાખા બે શાખામાં વિભાજીત થાય જેને શું કહેવામાં આવે હિઝના જૂથ તરીકે ઓળખાશે બરાબર અને આ હિઝના જૂથમાં જે તંતુઓ સમાવિષ્ટ છે જે સમગ્ર ક્ષેપક દાબા અને જમણા ને આવૃત કરે તેને શું કહેવામાં આવે પરકિંજે તંતુ કહેવાય છે બરાબર એટલે પરિંજજે તંતુઓની હિઝના જૂથ વિશે ખ્યાલ આવી ગયો બરાબર અને આ ગાંઠ સ્નાયુઓનું મુખ્ય કાર્ય શું છે તો આ ગાંઠ સ્નાયુઓ બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલા વીજ સ્થિતિમાન જેને આપણે શું કહી શકીએ સંદેશો બરાબર ઉત્પન્ન કરી શકે છે કોઈપણ પ્રકારની સંવેદના અનુભવવા વગર સંવેદના અનુભવ હશે તો જ તંતુઓ ઉત્તેજિત થશે પણ અહીંયા પણ પ્રકારની ઉત્તેજના વગર બરાબર એ ઉત્તેજિત થઈ જતા હોય છે અને એ ઉત્તેજિત થતા તંતુઓ જે છે એ ઉત્તેજનાનો સમય જુદા જુદા ગાંઠમાં જુદું જુદું હોય છે ગાંઠના આપણે ભાગ જોયા એસે એન એવીએન એ દરેકે દરેકમાં સક્રિય કલા વિજ સ્થિતિમાનની સંખ્યા જુદી જુદી હશે આપણે કે જુદી જુદી ગાંઠમાં સક્રિય કલા સ્થિતિમાનની સંખ્યા આપણે પ્રતિ મિનિટ કહીએ તો કેવી હશે જુદી જુદી હોય છે બરાબર જેમાં એન જે છે એસ એન મહત્તમ સંખ્યામાં સક્રિય કલા વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરે છે આ ગાંઠ સ્નાયુઓનું કાર્ય જ છે કે સંદેશા ઉત્પન્ન કરવાનું કાર્ય કરે જેમાં એસેએન ગાંઠ જે છે કે જે જમણા કર્ણકમાં ઉપરની તરફ જમણી બાજુ પર આવેલી હોય છે એ સૌથી વધુ સંખ્યામાં સક્રિય કલાવિદ્ધ સ્થિતિમાન ઉત્પન્ન કરે અને એની સંખ્યા હોય છે એક મિનિટમાં સિત્તેરથી પચોતેર એટલે એસેએનમાં સિત્તેરથી પચોતેર જેટલા સક્રિય કલાવિદ સ્થિતિમાન એક મિનિટમાં ઉત્પન્ન થાય અને એને જ આધારે આ જે છે એનું આપણે સરેરાશ કહી શકીએ સરેરાશ બોતેર અને આ બોતેર એ શું છે તો આપણા હૃદયના ધબકારાની સંખ્યા બરાબર એટલે આપણું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે એમ આપણે કહી શકીએ આ એસેનની સંખ્યા આપણા હૃદયના ધબકારાની સંખ્યા કહેવાય છે બરાબર એટલે આ જે એસન ગાંઠ છે એ શું કરે તો હૃદયના સંકોચન અને વિકોચનનો પ્રારંભ કરશે સંકોચાશે શિથિલ બનશે સંકોચાશે શિથિલ શિથિલ એટલે ફરી પાછું પોતાની અવસ્થા ધારણ કરે સંકોચાય એટલે દબાઈ જાય અને શિથિલ બને એટલે ફરી પાછું પોતાની મૂળ સ્થિતિ ધારણ કરેલી અને એ લયબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે અને એને જાળવી રાખે સંકોચન અને સિથિલિનને જાળવી રાખે એટલા માટે જ આ એસેન ગાંઠ જે છે એને ગતિ પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે શું કરે શું કરે હૃદયના લયબદ્ધ સંકોચનનો આરંભ કરી તેને જાળવી રાખે છે એટલે કે સંકોચન અને સિથિલિનની સ્થિતિ જાળવી રાખે જેથી તેને શું કહેવામાં આવે ગતિ પ્રેરક અથવા તો પેશમેકર કહે છે પેશમેકર અથવા તો ગતિ પ્રેરક એસેએન ગાંઠને પેશમેકર તરીકે ઓળખવામાં આવે છે સમજાવો અથવા તો કારણ આપો એવો ક્વેશ્ચન તમને પૂછાય તો તમારે આ હૃદય જે સ્નાયુઓનું બનેલું છે એમાં એસેન એવિયન ગાંઠ ક્યાં આવેલી છે એનું શું કાર્ય છે સક્રિય કલાવિદ્ધ સ્થિતિમાં એ ઉત્પન્ન કરે તો જુદા જુદી જગ્યાઓ પર જુદું જુદું હોય જેમાં એસએન મહત્તમ ઉત્પન્ન કરે એની સંખ્યા સિત્તેરથી પચોતેર અને એનું એવરેજ લઈને બોતેર લઈએ તો આપણું હૃદય બોતેર વખત એક મિનિટમાં ધબકે એમ કહેવાય અને એસએન એ ગતિ જે છે સંકોચન સિથિલિનની એ સિથિલિન જાળવી રાખવાનું હૃદય નિયમિત ધબકવાનું કાર્ય કરે એ એસેયન ગાંઠને કારણે અને તેથી એસેએનને પેચમેકર અથવા તો ગતિ પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે એવું કહી શકાય છે હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું કે આ હૃદય જે છે એમાં રુધિરનું વહન થાય આપણે જોયું હૃદય બોતેર વાર ધબકે એક મિનિટમાં તો એમાં હૃદયનું વહન સોરી રુધિરનું વહન થવાનું છે તો એ સંકોચન વિકોચનની સ્થિતિ કેવી રીતે જળવાય બરાબર એટલે રુધિર એકવાર ઓક્સિજન વિહીન આવ્યું એમાંથી જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જમણા ક્ષેપકમાંથી ફેફસામાં ફેફસામાંથી ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાંથી ક્ષેપકમાં ત્યાંથી મહાધમનીમાં અને શરીરના જુદા જુદા ભાગોમાં હવે ત્યાંથી ફરી પાછું ઓક્સિજન વિહીન રુધિર શિરા સોરી મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં એટલે આખું વહનનું એક ચક્ર ફરતું હોય છે જેને રુધ ચક્ર તરીકે ઓળખવામાં આવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું રુધ ચક્ર વિશે થેન્ક યુ